Hello students, Toron 10, Vishwagani, Prakrani, Vastavik Sankhyao, and Swatyai 1.4. Swatyai 1.4 taraf aagal vadhi pehla vidyarthi mitro. Aapde be Brahmi che jovana che, ek che Brahmi 1.6. Enu bahu short ma me ahiya lakhelu che ke jo x barabar p upon q આપેલ હોય આવી સમય સંખ્યા એમાં જો q બરાબર 2^n i^m સ્વરૂપે હોય તો એનું દશાંશ નિરૂપણ શાંત હોય છે એટલે એનો અર્થ શું થયો તો કે જો તમને આમ આપ્યું છે કે 7 ના છેદમાં 10 તો આ 7 તો ઠીક છે પણ 10 એટલે 2 ગુણ્યા 5 બરાબર તો તમે જુઓ એને કે છેદમાં જે 10 છે આને p કહીએ આને q કહીએ તો જે q છે એને આપણે કયા સ્વરૂપે લખી શક્યા તો કે 2^n π^m ઉપર કાઈ નહી એટલે એક એક ઘાત તો છે જ અહીંયા બરોબર તો એ સ્વરૂપે આપણે એને લખી શક્યા એટલે એનું દશાંશ નિરૂપણ હંમેશા કેવું મળે છે આપણને શાંત મળે છે બરોબર એટલે આમે તે તમે 7/10 કરો તો 0.7 એટલે દશાંશ નિરૂપણ કેવું મળ્યું શાંત બરોબર એવી રીતે છેદમાં જે કોઈ સંખ્યા તમને આપેલી હોય એને જો તમે 2^n π^m સ્વરૂપે જો દર્શાવી શકતા હો તો એનું દશાંશ નિરૂપણ હંમેશા તમને શાંત મળે છે એટલે કે પોઈન્ટ પછી બે આંકડા ત્રણ આંકડા કે પાંચ જે કંઈ પણ હોય એમ ઈ પોઈન્ટ પછીના એના આંકડા પછી એનો શેષ છે એ શૂન્ય આવી જાય બરોબર એટલે કે એનું દશાંશ નિરૂપણ છે એ આપણે કેવું મળે છે શાંત મળે છે બરોબર હવે 1.7 આપણે જોઈએ પ્રમેય તો જો x બરાબર p / q માં q is equal to 2^n π^m સ્વરૂપે હોય તો દશાંશ નિરૂપણ અનંત અને આવૃત હોય છે બરોબર અનંત અને આવૃત દશાંશ નિરૂપણ એનું કેવું મળે અનંત અને આવૃત આપણને મળે છે એટલે આ સ્વરૂપમાં ન દર્શાવી શકાતી હોય એવી સંખ્યાઓ બરોબર તો એનું દશાંશ નિરૂપણ છે અનંત એટલે તમને ખ્યાલ છે કે આમ ચાલ્યા જ કરે આવૃતનો અર્થ શું આવૃતનો અર્થ છે પુનરાવર્તિત બરોબર એટલે કઈ રીતે તો કે ભાઈ તમે ફોર એક્ઝામ્પલ આપણે એક એવું લઈએ કે ભાઈ 10/3 કરો બરોબર તો તમે 3 ને 2^m π^n સ્વરૂપે દર્શાવી નથી શકવાના એટલે એનું દશાંશ નિરૂપણ કેવું આવશે અનંત ને આવૃત બરોબર જેમ કે તમે આમ કરો તો 3 એકા 3 તેરી 9 બરોબર પછી 1 વધ્યા પછી પોઈન્ટ મૂકો એટલે 0 ઉતરે 3 તેરી 9 1 વધ્યા 0 3 તેરી 9 1 વધ્યા 0 આમ ચાલ્યા કરશે 3 3 3.333 બરોબર તો એનું દશાંશ નિરૂપણ છે 3.333 એ કેવું મળ્યું આપણને તો કે અનંત ને આવૃત બરોબર તો જો આ સ્વરૂપે હોય તો દશાંશ નિરૂપણ શાંત મળે અને આ સ્વરૂપે ન હોય તો દશાંશ નિરૂપણ છે એ અનંત અને આવૃત મળે છે પણ એને p / q સ્વરૂપમાં ઈ હોવું જોઈએ તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ નંબર 1 અને 2 હવે ત્રીજી વાત આપણે જોવાની છે કે સમમિત સંખ્યા અને અસમમિત સંખ્યા થોડી વાત એની તમે અગાઉના ધોરણ 9 ની અંદર પણ આના વિશે ઘણું બધું ભણી ચૂક્યા છો બરોબર થોડી પ્રાથમિક વાત આપણે ફટાફટ એની કરી લઈએ કે શાંત દશાંશ સંખ્યા એને કેવી કહેવામાં આવે એને સમમિત સંખ્યા કહેવામાં આવે છે જેમ કે 10 આ 7 છે 7 ના છેદમાં 10 તો આનો જવાબ આવે 0.7 બરોબર તો 0.7 એટલે શું થયું શાંત દશાંશ સંખ્યા થઈ ગઈ પછી જોઈએ કે સમમિત સંખ્યા બીજી કોને કહેવાય અનંત આવૃત તો અહીંયા આપણે હમણાં જોયું કે 3.333 આમ ચાલ્યા કરે છે તો આવી સંખ્યા અનંત આવૃત દશાંશ સંખ્યા કહેવાય અને એટલે એનો સમાવેશ સેવા થાય છે સમમિત સંખ્યામાં થાય છે શાંત દશાંશ પણ સમમિત કહેવાય
अनंत आवृत पण केवी केवाय सम्मेय केवाय छे बरोबर आ बजो असम्मेय नी वात करी आपणे तो अनंत अनावृत दशांश संख्या उदाहरण आपो तो आपी दऊं 1.12012001200 तो आ प्रकारनी संख्या छे एने अनंत अनावृत दशांश संख्या केवामां आवे छे एवी संख्या हमेशा असम्मेय संख्या होय छे પછી જોઈએ આપણે કે વર્ગમૂળમાં અવિભાજ્ય જેમ કે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 7 આવી બધી સંખ્યાનો સમાવેશ એમાં થાય અસમ્મેય સંખ્યામાં થાય છે આગળના સ્વાધ્યાયની અંદર આપણે એના અસમ્મેય સંખ્યા છે સાબિત કરવાના દાખલા પણ શીખી ગયા બરોબર તો હવે આપણે આ 1 2 અને 3 પોઈન્ટ જોયા પછી હવે આપણે આગળ વધીશું स्वाध्याय 1.4 बराबर तो चलो जो ये स्वाध्याय 1.4 स्वाध्याय 1.4 प्रश्न नंबर 1 दाखला नंबर 1 एमा तुमने એમ કીધું છે કે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલ સંખ્યાઓનું નિરૂપણ શાંત છે કે અનંત અને આવૃત તે જણાવો તો આપણે પહેલો દાખલો એની અંદર જોઈએ કે 13 ના છેદમાં 31 25 તો દશાંશ નિરૂપણ શાંત કે અનંત અને આવૃત છે તે આપણે કઈ રીતે ખ્યાલ આવશે એ જો આપણે જોવું હોય તો મેં તમને પ્રમેય 1.6 અને 1.7 જે હમણાં સમજાવ્યા બરાબર તો એના ઉપર આધારિત આપણે આ ગણતરી છે એ કરવાની છે અહીંયા આપણે છેદ 31 25 આપણે આપેલા છે બરોબર એટલે કે q છે જો એને આપણે 2^2m/5^2n સ્વરૂપે દર્શાવી શકીએ તો એનું દશાંશ નિરૂપણ છે એ શાંત બનશે અને નહીતર અનંત ને આવૃત શું છે એ આપણે કહેવાનું છે તો એના માટે આપણે અહીં લખીએ જો અહીં 31 25 બરાબર આવી રીતે બરાબર 31 25 બરાબર હવે 31 25 તો આને કઈ રીતે કેમ આપણે નક્કી કરવું તો કે જો સરળ ઉપાયનો કે 31 25 એને આપણે ભાગ પાડતા જઈએ તો 5 ને 2 7 ને 8 ને 3 11 એટલે 3 વડે વિભાગીએ કે 5 એ ભાગીએ 5 6 30 પછી 5 2 10 અને 5 5 25 પાછા 5 એ 5 એ 5 5 2 10 5 5 25 ફરી પાછા 5 એ 5 5 125 પાછા 5 એ 5 5 એ 1 તો કેટલી વાર આવ્યો 1 2 3 4 5 એટલે 5 ની કેટલી ઘાત થઈ ગઈ 5 ઘાત બરોબર 5 ની 5 ઘાત તો સરામાં 2 ની તો કાઈ ઘાત આવી જ નહીં 5 ની 5 જ આવી 2 ની તો કાઈ ન તો 2 ની ધારો કે આપણે લઈ લઈએ 0 બરોબર હવે 2 ની 0 ઘાત એટલે શું તો કે કોઈ પણ સંખ્યા ઉપર 0 ઘાત કરો એટલે એનો જવાબ હંમેશા 1 આવે એટલે 5 ની 5 ઘાત એને ગુણ્યા 1 તો એનો જવાબ 31 25 મળી ગયો આપણને બરોબર હા તો 31 25 બરાબર 5 ની 5 ગુણ્યા 2 ની 0 કે જે 2^n હવે આપણે પેરેલલ એની નોંધ છે એ કરતા જશો કે જે 2^n^5^m સ્વરૂપમાં છે આ સ્વરૂપમાં છે એટલે એનું દશાંશ નિરૂપણ કેવું થશે શાંત થશે બરોબર તો તેથી 13 ના છેદમાં 31 25 શાંત દશાંશ સ્વરૂપમાં શાંત દશાંશ સ્વરૂપમાં છે બોલ સમજાય જો આ રે બરોબર તો 5 ની 5 ગુણ્યા 2 ની 0 કાઈ નથી એટલે 2 ની 0 લખ 5 ની તો 5 મળે 2 ની કાઈ ઘાત ન મળી તો મે શું લઈ લીધા 0 તો એ શાંત દશાંશ સ્વરૂપમાં છે બરોબર હવે આપણે દાખલા નંબર 17 ના છેદમાં 8 આપ્યા છે 17 ના છેદમાં 8 તો લખીએ કે અહીં 8 બરાબર હવે 8 છે એટલે 8 ના તમે ભાગ પાડો તો 2 ભાગ આલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 ની કેટલી ઘાત 3 ઘાત ગુણ્યા 5 ની 0 ઘાત
kj 2 raise to n phi raise to m स्वरूप मां छे अने एकले आ स्वरूप मां छे एकले तेथी 70 ना छेद मां 8 शांत दशांश स्वरूप मां छे शांत दशांश स्वरूप मां छे बराबर आ રીતે ગણતરી કરવાની છે નંબર 3 જોઈએ આપણે તો નંબર 3 માં શું કીધું છે કે 64 ના છેદ માં 455 64 ના છેદ માં 455 હવે અહીં 455 બરાબર તો હવે 455 ને કેમ લખું એ તમને ખબર છે 455 5 ભાગ 40 બરાબર તો 5 9 45 5 ઠીકું 5 પછી 5 ની આલે 7 m સ્વરૂપમાં નથી અને એટલે 64 ના છેદમાં 455 શું લખવાનું શાંત દશાંશ સ્વરૂપમાં નથી શાંત દશાંશ એટલે કે એનું શાંત દશાંશ સ્વરૂપ નથી એટલે કે આ સ્વરૂપમાં નથી એટલે એનું દશાંશ સ્વરૂપ કેવું મળશે અનંત ને આવૃત 55 એ અનંત આવૃત अनंत आवृत अनंत ने आवृत अनंत ने आवृत दशांश स्वरूप में छे आ स्वरूप में नहीं એટલે એનું કયું સ્વરૂપ મળ્યું આપણે અનંત ને આવૃત દશાંશ સ્વરૂપ માં છે કયું દશાંશ સ્વરૂપ છે એ આપણે દર્શાવવાનું છે બરોબર તો આ રીતે ચાલો આવજો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર 4 હવે બધાને બસ આવી રીતે તમારે ગણતરી કરતી જવાની અને નો આવડે તો શું કરવાનું છે એ પણ મેં તમને સમજાવી દીધું છે બરોબર કે એના અવયવો છે પાડી નાખવાના અને જોઈ લેવાનું કે સ્વરૂપે એને દર્શાવી શકાય છે કે કેમ અને નો દર્શાવી શકાતા હોય તો એ અનંતને આવૃત દશાંશ સ્વરૂપમાં છે બરોબર તો હવે આપણે જો પ્રશ્ન નંબર 1 નો દાખલા નંબર 4 એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે પછી 5 એ પણ જાતે કરવાનો છે છઠ્ઠો આપણે જોઈએ બરોબર જો એમાં કાઈ બહુ બીજું નવું નથી ભાગાકાર કરવાના જો એ સ્વરૂપે દર્શાવી શકાતા હોય તો ઠીક છે ન દર્શાવી શકાતા હોય એવો પણ એક દાખલો લઈ લીધો છે બરોબર હવે આપણે નંબર 6 જો એમાં થોડું અલગ છે કે 23 ના છેદમાં 2 ની 3 ઘાત 5 ની 2 ઘાત બરોબર તો હવે એ શાંત દશાંશ સ્વરૂપમાં છે કે કેમ તો અહીંયા જોઈએ કે અહીં 2 raise to 3 5 raise to 2 બરાબર તો 2 ની 3 ઘાત 5 ની 2 ઘાત કે જે 2 raise to n 5 raise to m સ્વરૂપમાં છે સ્વરૂપમાં છે અને એટલે તેથી આ સ્વરૂપમાં છે એટલે 23 ના છેદમાં 2 ની 3 ઘાત 5 ની 2 ઘાત શાંત દશાંશ સ્વરૂપમાં છે શાંત દશાંશ સ્વરૂપમાં છે બરોબર શું કામ છે ઈ મેં તમને સમજાવી દીધું બરોબર કે આ સ્વરૂપે એને દર્શાવી શકાય છે એટલે હવે તમે જુઓ આ છઠ્ઠો દાખલો આપણે ગણ્યો સાતમો જુઓ તમે કે 2 ની 2 5 ની 7 7 ની 5 તો 2 અને 5 સિવાયનો અવયવ 7 છે એટલે એનું દશાંશ સ્વરૂપ અનંત અને આવૃત છે
આઠમાં જુઓ તમે તો એમાં 15 આપ્યા છે એટલે 5 તેરી 15 બરોબર તો 2 અને 5 સિવાયનું એક અવયવ તમને ત્રણેય મળ્યો બરોબર એટલે એનું દશાંશ સ્વરૂપ કેવું થશે અનંતને આવું પછી એવી રીતે 9 અને 10 આ બધા દાખલાઓ છે હવે જે મેં ગણાવ્યા છે ઠીક છે બાકી જે મેં બાકી રાખ્યા છે એ તમારે પેલા રબુકમાં ગણી અને એના ફોટોગ્રાફ છે એ પાડી અને તમારે મને WhatsApp છે એ કરી આપવાના છે બરોબર તો આ થઈ ગયો આપણે પ્રશ્ન નંબર 1 બરોબર હવે આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 2 તરફ બરોબર તો એની આપણે વાત કરીએ પ્રશ્ન 2 ની એમાં થોડા આપણે ડિટેલ માં જઈએ પ્રશ્ન 2 માં તો હવે જો પ્રશ્ન 2 ની અંદર એમાં તમને એમ કીધું છે કે પ્રશ્ન 1 માં જે સમમિત સંખ્યાનું નિરૂપણ શાંત હોય તેનું દશાંશ નિરૂપણ દર્શાવો બરોબર તો આપણે જેનું નિરૂપણ શાંત હોય એના માટેની જ વાત કરી છે એટલે જે અનંતને આવૃત છે એ દાખલા ગણવાના નથી આ ખાસ ધ્યાનમાં રાખજો પહેલા બરોબર જેનું દશાંશ નિરૂપણ શાંત આવે છે એની જ માત્ર વાત છે તો હવે પહેલો દાખલો એની અંદર જોઈએ તો હવે તમે જો કે 13 ના છેદમાં 31 25 તો આનો આ દાખલો આપણે ગણ્યો તો એમાં 5 ની 5 ઘાત આવી બરોબર એટલે જો 13 ના છેદમાં 5 ની આ 5 હવે આપણે એવું કરવાનું છે કે એમાં એનું દશાંશ નિરૂપણ શાંત હોય તો એ શાંત દશાંશ નિરૂપણ દર્શાવવાનું છે પણ એના માટે આપણે ભાગાકાર નથી કરવાનો બહુ સરળતાથી એ ગણતરી આપણે કરવાની છે તો એ કઈ રીતે આપણે કરશું તો કે જો 5 ની 5 ઘાત છે હવે તમને ખ્યાલ છે કે છેદમાં 10 100 1000 10000 લાખ 10 લાખ આવી ગમે એટલી સંખ્યા આવી જાય તો એનો ભાગાકાર આપણે સરળતાથી કરી શકીએ કઈ રીતે તો કે જો 13 ના છેદમાં 100 હોય આનો ભાગાકાર બહુ સરળ કેમ તો કે જમણી બાજુથી બે આંકડા ગણી પોઈન્ટ મૂકી દો આ થઈ ગયો એનો ભાગાકાર 0.1 શાંત દશાંશ સ્વરૂપ થઈ ગયું બરોબર છે તો એટલે કે છેદમાં જો 100 1000 કે એવી કોઈ સંખ્યા આવી જાય તો એની ગણતરી બહુ સરળ થઈ તો હવે 5 છે એને તમે કોની અરે ગુણો તો 10 આવે તો કે 5 ને 2 અરે ગુણો તો 10 આવે બરોબર તો કે ચાલો એ કરી નાખ્યો 5 ને 2 અરે ગુણી નાખ્યા પણ હવે તો કે હવે જો એક આવો નિયમ છે ઘાત અને ઘાતાંકનો કે ગુણાકારમાં આધાર સરખા હોય તો ઘાતાંકનો સરવાળો થાય અને એક નિયમ આવો છે કેવો તો કે જો 5 ની હું બીજું ઉદાહરણ છે કે 3 ની 3 ઘાત ગુણ્યા 7 ની 3 જો તમને આમ આપેલું હોય બે ની ઘાત સરખી હોવી જોઈએ બરોબર તો એને તમે આમ લખી શકો કઈ રીતે તો કે 3 ગુણ્યા 7 એની 3 હવે જો 7 તેરી 21 21 ની કેટલી ઘાત 3 હા હવે આનો ઘન કરો અને પછી એમ કરો એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા કેટલું સહેલું થઈ જાય બરોબર તો એ રીતે આપણી ગણતરી ટૂંકી જાય અહીંયા તો 5 ની 5 ઘાત તો અહીંયા 2 ની હું કેટલી ઘાત કરી નાખું તો કે 5 થઈ ગયા 2 ના ઘાત સરખા એટલે હવે હું એને આ સ્વરૂપે લખી શકીશ તો મારી ગણતરી સરળ થઈ જશે હવે ખાલી એકનું છેદમાં કોઈ કરાય નહીં એટલે ફરજિયાત મારે અંશમાં પણ ગુણાકાર કરવો એટલે કે એ 2 ની 5 ઘાત મૂકવી પડે જો ગુણ્યા કરીને બરોબર હવે 13 ના ગુણ્યા હવે 2 ની 5 ઘાત એટલે કેટલા થાય 32 2 ની 4 ઘાત 2 ની 3 એટલે 8 2 16 16 તો 32 બરોબર હવે અને અહીંયા કેમ લખવાનું તો કે જો અહીંયા કે 5 ગુણ્યા 2 એની 5 ઘાત જો 2 માં 5 5 ઘાત છે એટલે એને હવે આ સ્વરૂપે લખી શકાય બરોબર હવે આ બે નંબર ના કોનો ગુણાકાર 13 2 26 2 13 3 39 2 41 ના છેદમાં હવે 5 2 10 તો 10 ની કેટલી ઘાત 5 ઘાત બરોબર
હવે જેટલી ઘાત હોય ને એટલા એકની પાછળ શૂન્ય મૂકી દેવા 10 ની કેટલી ઘાત છે 5 ઘાત તો એકની પાછળ કેટલા શૂન્ય 5 શૂન્ય 1 2 3 4 5 બરાબર 10 ની જેટલી ઘાત હોય એટલા એકની પાછળ શૂન્ય મૂકી દેવાના તો 5 ઘાત છે તો 5 શૂન્ય મૂકી દેવા હવે તો 1 2 3 4 ને 5 5 આગળ પછી હોય તો જો 6 1 4 આ 3 ક્યાં 4 ને 5 1 2 3 4 5 જેટલા શૂન્ય એટલા આંકડા જમણી બાજુ કે ગણી નાખવા તો 4 5 શૂન્ય છે 1 2 3 આંકડા હતા બીજા બે નહોતા તો 0 0 મૂકી દે પછી પોઈન્ટ અને પછી 0 તો આ થઈ ગયું એનું શાંત દશાંશ નિરૂપણ આ રીતે ગણતરી કરવાની છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે આગળ વધીએ જે જે શાંત દશાંશ નિરૂપણમાં છે બધાને આ રીતે આપણે દર્શાવવાના છે બરાબર તો હવે આપણે પ્રશ્ન નંબર 2 માં દાખલા નંબર બીજો એ આપણે જોઈએ એમાં પણ નિરૂપણ શાંત જ આવ્યું હતું એટલે 17 ના છેદમાં 8 બરાબર એની જો આપણે વાત કરીએ તો જો આ 17 હવે 8 એટલે 2 નો ઘન ગુણ્યા હવે 2 ની 3 ઘાત એટલે હવે અહીં શું કરવું પડે કયો 10 લાવવા છે તો 2 5 10 તો 5 ની 3 મૂકો બસ આ 5 ની 3 અહીં 5 ની 3 ઘાત હવે 17 ગુણ્યા 5 નો ઘન એટલે 125 જો 5 3 3 થઈ ગયું હવે આને આમ લખાય કે 2 ગુણ્યા 5 એટલે 3 ટૂંકમાં ઘાતાંકો છે એક સરખા કરી દેવાના ઘટતા હોય એટલા આપણે ઉમેરી દેવાના જેટલા અહીંયા છેદમાં ઉમેર એટલા અંશમાં પણ ઉમેરવાના હવે આનો ગુણાકાર કરી અને સાદરૂપ છે ઉપરની જેમ તમારે આપવાનું બરાબર ખ્યાલ આવી ગયું તો હવે બીજું જ્યાં જ્યાં શાંત એવું આવતું હોય એની ગણતરી તમારે કરવાની છે એક છઠ્ઠો હું તમને બતાવી દઉં 5 ની 6 એમાં જોઈએ કે 23 ના છેદમાં 23 ના છેદમાં 2 ની 3 5 ની 2 2 ની 3 5 ની 2 ઘાત જોવામાં હવે આ 23 2 ની 3 5 ની 2 ઘાત હવે મને કહો કે 2 ની ઘાત સરખી કરવા માટે શું થાય તો કે સર અહીંયા તો 2 ની 3 છે પણ અહીંયા 5 ની 1 જ ઘાત છે ને આ 3 હોવી જોઈએ બરોબર છે હલકી હલકી કરવાની ઘટે છે ઉમેરવાના જે વધે છે ને ઘટાડી હકાવવાના નથી તો ઘટે છે ને ઉમેરી દેવાના બરોબર તો કેટલા ઉમેરો તો 1 5 ઓકે આ મૂકી દીધા આ અહીંયા મૂકો એટલે ઉપર મૂકવાના આવે અહીંયા કરવાનું 23 ગુણ્યા 5 અને અહીંયા જો ગુણાકારમાં આધાર સરખા એટલે ઘાતાંકોનો સરવાળો તો 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની હવે કેટલી થઈ ગઈ 2 ની 1 3 ઘાત થઈ ગયું બરાબર તો ગણતરી સાવ સરળ તો 5 તેરી 15 1 5 10 ને કહી ગયા 115 છેદમાં 2 ગુણ્યા 5 એટલે 3 તો હવે આની જેમ ગણતરી કરી નાખવાની બરોબર ખ્યાલ આવી ગયો તો હવે આપણે પ્રશ્ન નંબર 2 હવે બાકીના દાખલા છે એ તમારે હોમવર્કમાં ગણવાના છે બરોબર અને એ તમે એ હોમવર્કમાં ગણી અને મને છે એ મોકલાવી આપજો હવે પ્રશ્ન નંબર 3 એ 2-3 મિનિટનું જ કામ છે આપણે એટલે ફટાફટ જોઈ લઈએ બરાબર ચાલો પ્રશ્ન નંબર 3 એમાં એવું કીધું છે કે નીચેની વાસ્તવિક સંખ્યાઓનું દશાંશ નિરૂપણ દર્શાવેલ છે દરેક માટે જણાવો કે સમમિત છે કે નહીં અને જો સમમિત હોય તો p/q સ્વરૂપમાં q ના અવિભાજ્ય અવયવો વિશે તમે શું કહી શકશો તો વિદ્યાર્થી મિત્રો એમાં આપણે જોઈએ તો 43 પોઈન્ટ p/q q ના અવિભાજ્ય અવયવો વિશે શું કહી શકશો એ ખાલી જણાવવાનું છે તો 43.1234567891 એટલે તમે જોઈ શકો છો કે સમમિત સંખ્યા છે વળી પાછી કેવી છે શાંત સમમિત છે કે નહીં બરોબર દશાંશ નિરૂપણ દર્શાવેલ છે જણાવો કે સમમિત છે કે નહીં તો આપણે પહેલો એમાં ગણતરી લખી દઉં સમમિત છે બરોબર કારણ કે પોઈન્ટ પછી એની એક સમયે એની ગણતરી છે પૂર્ણ થઈ જાય છે તો q ના અવિભાજ્ય અવયવ વિશે શું કહી શકશો તો
અવિભાજ્ય અવયવો આપેલ સંખ્યાના અવિભાજ્ય અવયવો બે અથવા પાંચ અથવા બંને અથવા બંને હોય શકે બરોબર હા બે અથવા પાંચ અથવા તો બંને એના અવયવો છે ઈ હોય શકે બીજો જોઈએ આપણે તો એમાં 0.1 1 2 0 1 2 0 0 1 2 0 0 તો એ કેવી સંખ્યા થઈ ગઈ ઈ અસમ્મેય બરોબર હમણાં મેં તમને સમજાવ્યું છે કે અસમ્મેય સંખ્યા છે એટલે એમાં કાઈ પછી દર્શાવવાનું હોય નહીં એની પછી ત્રીજો તો એ તમે જો 43.1 2 3 4 5 6 7 8 9 અને ઉપર 12 આપ્યા છે બરોબર તો એનો મતલબ એ સમ્મેય છે શું કામ સમ્મેય છે કારણ કે અનંત અને આવૃત છે અનંત અને આવૃત દશાંશ સંખ્યા એટલે શેમાં આવે ઈ સમ્મેય સંખ્યામાં આવે એટલે જ મેં પાણી પહેલા બાળ બાંધી દીધી છે તમને ઈ સમ્મેય અને અસમ્મેય સમજાવી દીધું છે બરોબર બે અથવા પાંચ સિવાય ઓછામાં ઓછો એક અવિભાજ્ય અવયવ હોય શકે બરોબર આની આ જ વસ્તુ બે અથવા પાંચ અથવા બંને હોય શકે એટલે આની આ જ વસ્તુ અહીંયા ફરી પાછી લખવાની છે બરોબર આપેલ સંખ્યાના અવિભાજ્ય અવયવ બે અથવા પાંચ અથવા બંને હોય શકે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 1.4 અહીંયા પૂર્ણ થાય છે અને સાથે પ્રકરણ પણ પૂર્ણ થાય છે બરોબર તમને બધાને તારીખ 29-30 દરમિયાન તમારી એક્ઝામ છે બરોબર છે ટેસ્ટ છે તો એ ટેસ્ટની ખૂબ સારી રીતે તૈયારી કરો એના માટે બેસ્ટ ઓફ હાર્ડવર્ક અને જે આ ચેપ્ટર આપણે પૂર્ણ કર્યું છે એના એક્ઝામ્પલ પણ તમે એક્ઝામ્પલની બુકમાં સાથે સાથે ગણતા જજો એવું પણ મેં તમને કીધું છે અને આ જે વર્ક બધું મેં તમને આજે કરાવ્યું છે એ પણ તમારે સાથે કરવાનું છે બરોબર વિદ્યાર્થી મિત્રો તો થેન્ક યુ ગુડ બાય ટેક કેર